અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો એક માળ ધરાશાયી થતા 8-10 લોકો દબાય હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જોકે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. 2 લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે NDRFની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 4 માળિયા સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો JCBના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે.